ખુશી કે સાસ દુનિયા મેં હજારો ગમ ભી હોતે હૈ જહા બજતી હૈ સહનાઈ વહા માતમ ભી હોતા હૈ એક પિતાને એની નાનકડી પુત્રી માટે અનહદ સ્નેહ હતો અને દીકરીએ એવી મજાની એવી રૂપકડી એના સોનેરી વાળ ગોળ ગોળ આંખ્યો અને આખો દી કાલી કાલી ભાષામાં કાંઈક ને કાંઈક બોલ્યા જ કરે પિતાનો મોટાભાગનો સમય એની દીકરી સાથે આનંદ કરવામાં રમવામાં એમ પસાર થતો હતો એમાં એવું થયું એ દીકરી બીમાર પડી એની સારવાર કરવામાં પિતાએ કંઈ બાકી ન રાખી પણ અંજામ એ જ આવ્યો કે એ દીકરી ગુજરી ગઈ એટલો બધો એને આઘાત લાગ્યો કે જીવનની કોઈ પણ બાબત માણસો એને ગમે એટલી રીતે સમજાવે ક્યાંય સાંત્વન મળે નહીં અને એક ધારો બસ રોયા જ કરે આવી રીતે એક દિવસ બે દિવસ ઘણા દિવસો પસાર થઈ ગયા લોકોએ પછી તો કંટાળી ગયા એક દિવસ એને પુત્રીના વિચારમાં વિચારમાં એ સૂતો તો સૂતો ત્યારે એને એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નામાં એને એની દીકરીની જ ઉંમરની કેટલી દીકરીઓ જોઈ નાની નાની કન્યાઓ બધી પાછા સફેદ વસ્ત્રો ધારણ કરેલા માથા ઉપર વળી એક એક મુગટ એમાં વળી એક એક તારો દરેકના હાથમાં એક એક મીણબત્તી અને લાઈન સર આમ બધી દીકરીઓ એમને માલી જ અને દૂર દૂર ભવ્ય સ્વર્ગના મહાલયો દેખાતા એટલે ખુશી તો થયો જ એણે પહેલી વાર કે આ હા હા મારી દીકરીની ઉંમરની ઘણી દીકરીઓ આવી છે અને એમ હાર જોતાં 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 એણે એની જ દીકરીને એમાં જોઈ એટલે તો બહુ રાજી થઈ ગયો દોડીને ત્યાં પહોંચ્યો પૂછ્યું કે દીકરી આય તો તારી ઉંમરની ઘણી દીકરીઓ તું સુખી તો છો ને પણ એમ વાત કરતાં એનું ધ્યાન મીણબત્તી માથે પડ્યું હવે જેટલી દીકરીઓ પાસે મીણબત્તી હતી એ બધીની મીણબત્તી સળગાવેલી હતી પોતાની દીકરી હતી એની જ એક મીણબત્તી ઓલવાયેલી હતી એટલે એણે પૂછ્યું કે આ બધાની મીણબત્તી સળગાવેલી છે તો તારી મીણબત્તી કેમ ઓલવાયેલી છે ત્યારે દીકરીએ જવાબ આપ્યો કે બાપુજી અહીં સ્વર્ગના દેવદૂતોએ એ મીણબત્તી પ્રગટાવવાનો બહુ પ્રયાસ કર્યો પણ જ્યારે જ્યારે એ જ્યોત પ્રગટાવવામાં આવે છે ને ત્યારે તમારા આંસુ એને ભૂજવી નાખે એટલે જીવનમાં દુઃખો હોય પણ એટલી જ જે દુઃખ વ્યક્ત ન થવું જોઈએ કે કોઈની મીણબત્તી બુજાઈ જાય સમ પ્રેમને દેખે જાત કજાત પ્યાસન દેખે ધોબી ઘાટ નિંદન દેખે મુર્દેકી ઘાટ ભૂખને દેખે જૂઠી ભાત એકવાર એવું થયું સ્ટેશન સ્ટાફ બધો ભેગો થયો તે ને એસએમને ને બુકિંગ ને ટીસી ને ગાર્ડને હવાલદાર નીવડાવી બધા હવે બધા ભેગા થઈને કે એમ કરો હાલો ને આપણે કંઈક જલસો કરી તો અમુક વર્ગ જે હોય ને એના જલસા પરબારા જોયો તો કે જુઓ પાર્સલ રૂમમાં કાંઈક હોય તો કાઢો પાર્સલ રૂમમાં મંડિયા ખાંખા ખોળા કરો એમાં જોયું કે હા એકમાં કંઈક લાગે છે આમાં કે કંઈક મીઠાઈ મીઠે લાગે છે લઈ લ્યો એટલે ચમાર જેમ ઢોરું ઢળી જાય એમ ઉપાડ્યું લઈ ગયા વેઇટિંગ રૂમમાં અને ખોલ્યું પણ ત્યાં તો મહેસુભ ને મોન અડદિયા ને ને બરફી જાંબો ને જલેબી ને હલવા જાત જાતની મીઠાઈ નીકળી પડ્યો ખુશ થઈ ગયા બધા આ હા હા હવનો પ્રભુ છે ને એમ પણ ભાઈ આ મીઠાઈ આખી નથી ઓ ટુકડા ટુકડા છે ત્યાં વળી બીજા કે આપણા મજૂર પાર્સલ ગમે એમ ફેંકે છે ક્યારેય સ્ટેશન ઉપર જઈને જોયું છે તે તમે એ પાર્સલ ફેંકે જેમ આવે એમ રહેવા દેતા હોય છે આખું તોડી જ નાખે ને તો કે હા બરાબર મંડિયા ખાવા અને ધરવાઠ ખઈ ગયા પછી બબે લોટા પાણી પી ગયા ત્યાં સોમલો ભંગી એક બાંગા તાંગા અક્ષરે લખેલું લઈને સ્ટેશનમાં આવ્યો અને સોમલો કે મારો ભાઈ છે ને એ મુંબઈ છે લગ્નગાળાનો વધ્યોગટ્યો માલ એને એક પાર્સલમાં રવાના કર્યો છે હવે ઈ જો આવી ગયો હોય તો મને આપી દઉં ત્યારે સ્ટેશન માસ્ટરે કીધું બર્ફી માસા ડાળના ડાઘ હતા બોલા કે જાંબુ તૂટે નહીં કોઈ દી પણ એનાય બબે બટક્યા હતા ભલા મને હવે શું એ ખાઈ ગયા એ ખાઈ ગયા હવે ધ્યાન રાખજો મુસ્લિમોમાં જમવા બેસે ને ત્યારે આમ મોટો ત્રાસ એક મૂકી દીધો ને ફરતા બે ગયા હોય એમ કરીમભાઈને અનવર ને ખાન સાહેબને ને બેહી ગયેલા જમવા માટે અને એમાં લાપસી પીરસાણી હવે લાપસી પીરસાણી એટલે તરત માસે ઘી આવ્યું અને ઘીઓને લાપસીમાં જ્યાં નાખ્યું ત્યાં આની કોશી કરીમભાઈએ વાત માંડી કે ખાન સાહેબ એમ વ્યવહારમાં ન રહેવાય એમ કરીને એક લીટો પાડ્યો લાભસીમાં કે નાઝનીનની શાદીમાં આવ્યા યાસમીનના વિવાહમાં આવ્યા અફઝલની સુનત શાદીમાં આવ્યા આબિદના લગ્નમાં આવ્યા ત્રણ ચાર વાત કરીને ત્રણ ચાર લીટા આમ પાડી દીધા એટલે ઘી બધું આનીકોર રવાના છે ત્યાં અનિકોર ખાન સાહેબના ડોળા ફાટ્યા છે એ કોઈ એ કે એક કોરથી સાહેબ આંકરે પાણીએ મને કોઈ વાંચી રજા મળે નહીં તમારા બેનની તબિયત ખરાબ નહીં એવો ગોટાળો થયો એમ કરીને એણે બધું ભેગું કરી નાખ્યું જો ઓડિયન્સમાં જ એને મોટા ભાગે તો વૃદ્ધો છે બધા એટલે એવી વાત આપણે લઈ યુવાનોની વાત તો થઈ ગઈ છે પહેલી અવસ્થા એ છે એ મોહબતમાં તમારા નામ પર કુરબાન થઈ જાય છું સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જાય તમારું આંગણું દિછાતણો સંતોષ તો રહેશે હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જાયશું એ યુવાની હોય ત્યાં આ ભાવના હોય એમાં એ વળી આવતા કે લગ્ન થાય એટલે એને સ્વર્ગને હાથ વેચનું છેટું રહે એવા એના દિવસો એ પસાર થતા હોય ને પત્ની ખાલી એમ જ કહે કે આ ડિઝાઇન સારી છે બસ લઈ લ્યો એ સાડી લઈ જ લ્યો પછી ભાવ મંડે પૂછાવા પહેલાં મોટા મોટા કાગળ લખતો હોય ને પછી વળી એમાં કલર હોય ગુલાબી કલરના બ્લ્યુ કલરના પછી ધીરે ધીરે ધોળા કાગળ થઈ જાય પછી કાગળમાં જ પોષ કાઢે આવી જાય આ તો પિતાએ પુત્રને એક પત્ર લખ્યો કે મારા વહાલા પુત્ર તારે પરણી જવું જોઈ તું પરણી જા એટલે લગ્ન જીવન તું સુખી રીતે થઈ જીવી શકીશ અને એને આનો આનંદ તું માણી શકીશ માટે હું તને ખાસ આગ્રહ વિનંતી કરું છું કે વહેલી તકે તું પરણી જઈએ આટલું લખ્યા પછી લખ્યું કે તું બાવો થઈ અને ભવનાથની તળેટીમાં પડ્યો રહેજે ગળામાં એરું નાખીને ફરજીએ તું ગમે આ ધરતીના પડમાં છે રખડીજીએ બીજું ગમે એ કરીએ પણ પૈણીશમાં તારી બા બાઠીને ગઈ છે એટલે આ ટાંક મારું છું કારણ કે અત્યાર સુધી પડખ્યા બેઠી એટલે કંઈ કહેવાય નહીં પણ એક વૃદ્ધ દંપતીને મેં જોયું જોકે કાળ પહેલો જેણે એક બહુ પ્રેમો એકાબીજા વચ્ચે પછી વળી કજિયાનો કાળ આવે અને જીવનની છેલ્લી અવસ્થામાં તો પછી બધા સંઘર્ષનું સમાધાન થઈ ગયું હું એક ઠેકાણે ઉતરેલો એમાં એક પાહાં છે કોરાના વૃદ્ધ ડોહા અને એક માજી હાંય છે કોરાના પણ બે વચ્ચેની લાગણી જોઈને તો ખુશ થઈ ગયો ડોશી જમવા બે ત્યાં ડોહા હામે બે ટગર ટગર જોતા જો ડોસા જમવા બે ત્યાં ડોશીમાં હામે બે એટલે હા અજાણ્યા હતા પણ તોય હું ગયો એમની પાસે અને મેં જઈને કીધું મેં કીધું આ ઉંમરે તમારા બે વચ્ચે આ જે સ્નેહ છે એ જોઈને હું બહુ ખુશ થયો છું મને ઘણો આનંદ થયો એટલે ડોહા મને કે એવું કાંઈ નથી હો આ તમારી ગેરસમજ થાય છે મૂળ અમારા બે વચ્ચે ચોકઠું એક જ છે કે એમાં વાતમાં માલ બીજી કાંઈ નથી વચ્ચે એક લઈ લઉં વાત મેં કીધું તું ને આમને જોઈને કંઈક મને પ્રેરણા થાય છે જાડા માણસો જ્યારે જ્યારે આપણે જાડા માટે વાત કરી ત્યારે એમ કે જાડા માણસો રમૂજી સ્વભાવના હોય ને હસમુખા હોય ને જ્યારે જુઓ ત્યારે હસતા ને હસતાન પણ એમ ન હોય તો એ બીજું કરે શું એ કહો છો આમ એ કંઈ ને હડી કાઢીને કોઈની વાય થોડા થોડી કે ન ક્યાંય કજ્યો કરીએ એટલે ઇન્ટરમાં એ બહાર ન જાય અહીંયા બેસો હોય ફૂલમાં હોગ છી બેઠી હોય એમ એની જગ્યાએ ખય નહીં અને લોક સાહિત્યમાં જુઓ પાતળિયા તમે પાગલ થઈને મુદને પરવશ કીધી એમ આવે છે ક્યાંય જાડડિયા તમે પાગલ થઈને એવું નથી આવતું હું બસમાં મુસાફરી કરતો તો જગ્યા ક્યાંય મળેલી નહીં તે ઊભો તો આમ હળીઓ પકડી કંડક્ટર મને કે ક્યાંથી બેઠા મેં કીધું હું તો ઊભો છું એટલે આમ ઊભો તો મારી વાય એક બેન ઉભેલા પણ એ હું જાડું શરીર નરવઈ અને ચાર આંટા લઈ ગયેલો માણા કંઈક સાધન સંપન્ન થાય એની સ્થિતિ કંઈક પૈસો વધે એટલે પેટે સુખ દેખાય પહેલું પેટે મંડે વાંટા પડવા એટલે વચ્ચેથી વકરી જાય નાનકોક માસું હોય મોટું શરીર એટલે મોટા ગોળામાંથી નાનકૂક બુજારું મૂક્યો એવું લાગે અને પછી મામા હાલ્યા જતા હોય તે આમ હળિયો પકડીને ઉભેલો પણ બે ત્રણ વાર આમામ થઈ ગયું વળી હળિયો પકડી રાખવું વળી હાથમાંથી છૂટી જાય ત્રીજી વાર મેં કીધું બેનને કીધું તમે ધ તમે ધક્કા મારોમાં એટલે મને કે શું મારે શ્વાસય ન લેવો ત્યારે મને એટલી ખબર પડી કે આમનો શ્વાસનો આવો ધક્કો આવે પાતળા શરીરના તો ઘણા ફાયદા છે બસમાં ટ્રેનમાં તમે ઊભા હોય ને ઓશિયાળું મોઢનું હોય ને જગ્યા મળીને હોય એટલે એકાદ જણાવાળી પૂછે બીમાર છો એટલે આપણે કે હા આવતા રહી આવતા રી એમ તરત જગ્યા કરી દે અને જાડાને આગ્રહ કરતા વિચાર કર્યો નાનકડું એવું તલાવડું હોય ને એમાં જો ભેંસ બે ને તો દેટકા બહાર ઉડી જાય એમ જેવી તેવી સીટ હોય એકાદ જાડો વચ્ચે બેસે તો બે કોરથી એક એક નીકળી જાય અમારે એક મિત્ર મગન એના લગ્ન હમણાં અમે બધા એની જાનમાં ગયેલા તે આમ તો જુવાન હોય એ ભલે આમ વ્યક્ત ન કરતા હોય પણ લગ્નનો આનંદ બહુ હોય ખુશ ખુશાલ હોય હમસે હમતા ખુશી થતા હોય ને વળીને બારે ત્યાં પગમાં પડી જાય ને પ્રભુએ આ હારોથી દેખાડ્યો ને એવું બધું અનુભવ થાય પણ મગનને મોઢામાં છે નૂર નમરે એવો ઉદાસ થઈ ગયેલો કાંઈ બોલે નહીં પછી મેં કીધું આ તું આટલો બધો ઉદાસ કેમ થઈ ગયો પણ મેં તપાસ કરી તો પછી મને ખબર પડી કે કોકે અને કહી દીધેલું કન્યા જાડી બહુ છે અને અમે અહીંયા પહોંચ્યા લગ્નનો સમય થયો કોર મહારાજે કીધું કન્યા પધરાવો અને કન્યાને લઈને બે બેનપણીઓ આવી પણ બે મજૂર જેમ પીપ દેડવતા આવે એમ આવ્યા કન્યાને જોઈ તઈ મને એમ થયું મગન આવો ખોટો નથી એમાં એ પડખે બેહારી નોને વળી લા આમ ઊંચી હાડી કરીને જાવળ ભાવળ દાંત કાઢ્યા તો મગન ઈબકે ચડી ગયું ત્યાં રોવા માંડ્યો મારે નથી પડ્યું મને પહેણાવો માન મારે નથી પહેણ્યું એટલે અમે બધા સમજાવો કે ભલા માણા અહીં તું ના પાડ આમાં તારી તો ઠીક પણ અમારી શું આબરું આટલા બધા માણામાં તારે ભૂંડા લગાડવા એમને તું પૈણી જા ગમે એમ કરીને મેં વળી જરાક એને સારી રીતે સમજાવ્યો મેં કીધું જો મગન આ સંસારનો જે રથ રહ્યો એના સ્ત્રી અને પુરુષ એ બે એક એક પૈડા છે હવે એમાંથી જો એકાદું પૈડું ન હોય ને તો આ રથ ન હાલે માટે તું સમજી સાનો માનો પરણી છે તો રોતો રોતો મને કે પણ બેય પૈડા એ હરખા હોવા ને એક પૈડું સ્કૂટરનો હોય ને એક ટ્રેક્ટરનું હોય ક્યાંથી હાલે અને આપણે જોઈએ છીએ ઘણાના પડ્યા આમ ઘણાના રસ એવા હોય આમ હાલ્યા જતા હોય તો આમ આમ થાતા જતા હાલક ડોલક થતા આપણને એમ થાય કે એ પીડ્યા એ પીડ્યા પણ એવા હાંચા હિંતી રીંતી રોરા કાઢી નાખે યુવાની પછીની જે અવસ્થા છે હમણાં મનોવિજ્ઞાનમાં એવું સંશોધન થયું છે કે પતિ પત્ની વચ્ચે જો મહિનામાં ત્રણ હળવા કજિયા થાય તો એને સુખી જીવનનું ચિહ્ન ગણવું એટલે આમાં કોઈને થતા હોય તો વાંધા જેવું નથી તમારે માન લેવું કે આપણે સુખી છીએ એમ એનું કારણ એટલું જ છે કે કજિયો થયા પછી બેને નજીક આવવાનો બહુ મોકો મળે અને કજીયા થાય એટલે કેવી વાતમાં થાય સામાન્ય વાત કજીયાના કારણો બહુ સુલ્લક જ હોય અસ્વસ્થામાં એ દૂધ માંગ્યું લ્યો એમાંથી મહાભારત રચાણું ઠામવું આમ એનું કારણ જુઓ તો કેટલું બધું નાનકડું હવે પતિ બહારથી આવે એ વાત કરે કે હું તો લોટરીની ટિકિટ લેતો આવ્યો અને એકતાલીસ લાખનું ઈનામ હાલો એકતાલી લાખનું આવે તો કાંઈ નહીં પણ હાથ આઠ લાખ તો આવશે એટલે પત્ની તરત હડી કાઢીને રહોડામાં જ બહાર નીકળે એમ આપણે એટલા બધા પૈસા આવશે તો કે હા લોટરીની ટિકિટ લેવો છું તો જાણે એમ કરજો મારા ભાઈને એક તમે દસ હજાર રૂપિયા આપજો હવે એ આટલું બોલે ત્યાં તો આ ઠરડી જાય રાણક દેવીએ ખરાબ આપ્યો હોય ને ગિરનાર જેમ ખાંગો થઈ ગયો તારા ભાઈને એક પૈસો આપું હું મરી જઉં તોય ન આપું બસ એટલે એની પત્ની કે તમે શું દેતા તમે તો મૂળથી ભોખ બળ્યા છો આ તો મારા બાપુને આડો એરોય ન ઉતર્યો તે તમારી અરે લગ્ન કર્યા યુદી ઠેઠ વાત પહોંચી જાય ને એવા બે બાજે તો ઓલો કોટ ખંભે નાખીને ગરબે ત્યાંથી ઓફિસ વયો જાય ઘેરેથી બીજો કોઈ પ્રસંગ ટિકિટ એ લોટરીની ટિકિટમાંથી વાત નીકળે એટલે કેવી પછી તો માણસ કબ હું મન રંગત રંગ ચડે કબ હું મન સોચત હૈ ધનકો કબ હું મન માનુની દેખી ચલે કબ હુમૃગ હોય જ ફિરે બનકો કબ હુ મન રંગ મેં ભંગ કરે કબ હું મન સોચત હૈ પદકો કહે તુલસી સોય વિચાર કરી કર શાંત સદા કપટી મન કહું કબ હું રંગત રંગ ચડે બસ આમથી એમ તો લહેરમાં આવી જાય અને વિદ્યાર્થીઓને પુસ્તકો આપો ગરીબોને દવા આપો આવી બધી વાતો કરતો હોય એક માતમાં એક જણાને એમ છ્યું કે તમામ વર્ગના લોકો જ્ઞાતિ જાતિ વયના ભેદભાવ વગર એકત્રિત થાય એવું સ્થાન બનાવું તે એણે એક મંદિર બનાવ્યું પણ મંદિરમાં બધા વર્ગના તો ન જ આવ્યા અમુક વર્ગના જ આવ્યા ને અમુક ન આવ્યો એટલે એણે મસ્જિદ બનાવી પણ મસ્જિદના એમમાં એમાંય તમામ વર્ગના તો ન આવ્યા હરવાળે એવો કંટાળ્યો વીસ જાજરું બનાવ્યા ખવાર પડ્યો નથી ધોળ્યા નથી અને પાછા જ્ઞાતિ જાતિ વય કોઈ ભેદભાવ નહીં એ વખતે જરાક સમય પૂછજો એમ કે સૌરાષ્ટ્ર મેલનો સમય એ તમ તો જાણી લો એને વાત કરવાની હોય આ હું આ પાછી સત્ય ઘટના છું ઔરંગઝેબના વખતમાં ઔરંગાબાદમાં નિપટ નિરંજન નામના એક મહાત્મા હતા એણે ખરેખર આ પ્રમાણે કર્યું લ્યો કબ હું મને સોચો તો હે ધનકો બસ પૈસાના વિચારે ચડી જાય બસ પૈસા 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 તે લોટરીની ટિકિટ લઈ આવ્યો છું હે આપણે લોટરીનું ઇનામ લાગે એટલે મોટો ચાર સવારનો પ્લોટ લેવો છે ને ફળિયામાં પછી ચંપા વવરાવો છે ને હે મોટો એક આંબો નખાવો છે ને એની ડાળે આંબો વવરાવો છે ને મોટો આંબો થાય એટલે એની ડાળે મારે મોટો હિંચકો બાંધવો અને હિંચોક હિંચોક હું પછી હીંચ્યા કરીશ અને તારા તું કામ કરે છે ને એ જોઈને તો મારું વયું એવું બળે છે તારા માટે એક સારી કામવાળી રાખી દે એટલે એની પત્ની તરત કે ના મારે આ ઘરમાં કોઈ બૈરું ન જોઈ હૈયું બાળવું એના કરતાં આસ બાળવા હારા તમને એમ હશે મારી બાને બોલાવી ઓલો વળી તારી બાને અહીં બોલાવી એના કરતા તો એ કાલસીઝન કુચરો ન લે આવી એક મિનિટે અહીં પહોંચતી બાજ બાજ કરે પાડોમાં બધા હે અને બજર દઈ દીને આપણું સામુક આંગણું બગાડી નાખે હવે ક્યાં લોટરી ને ક્યાં બંગલોને ક્યાં આંબો ને ઈંચકો ને આમ બાજી પડે મા એવા પતિ પત્ની બાજે તો ઓલો કોટ ખંભે નાખીને ઓફિસ ભેળો થઈ જ પણ ઘરેથી બાજીને જે પતિ ઓફિસે ગયો હોય એ ઓફિસમાં એમ વિચારે કે આ હા હા કોલેજ કાળમાં કેટલી સ્માર્ટ હતી ને કેવી એક્ટિવ હતી અને એણે માત્ર પ્રેમને ખાતર મારી સાથે લગ્ન કર્યા હું એને શું શું આપી ગયો અને મારે હું કંઈ કહેવાની જરૂર નહોતી હવે આમ એ વિચાર કરે સિત્તેર એંશી રૂપિયાની પે હોય સાઠ હિંચર બીજા પાછા ઉછી ના લે અને એક હાડી ખરીદી અને પછી લાલ પેકેટ ડિઝાઇનવાળું લઈને એમાં એ ખાડી મૂકીને પાછું એને બંધ કરીને રિબિનનું એક ફૂમકું પાડીને એ લઈને ઘર ભેગો થાય અને જે પતિ બાજીને વયોગ્યો ગયો એ પત્ની પાછી ઘરે એમ વિચારે કર આમ બિચારા છે ભોળા ભાડ ભાડ બોલી રાખી એટલું બાકી મનમાં પાપ જેવું નહીં કાંઈ અને આમ જુઓ તો એ બાળોતિયાના બળેલ જન્મના દેખિયા આ મારા આશરે પીડ્યા છે હવે કોણ કેના આશરે પીડ્યા તો ભગવાન જાણે પણ મેં ભૂંડી કર્યું ને આમ નહોતું કહેવાની જરૂર નહીં હવે એ હારામાં હારું રાંધી રાખે શીરોને પૂરીને ભજીયા ને એવું બધું બનાવી રાખે ખાંજિયા આવે હવે આવે ત્યારે તો આમ કંઈ કડકાઈ સીધી તો મુકાય નહીં એટલે બેસો આમ છૂંઠ થઈને ત્યાં પત્ની કહે છે લ્યો હાલો જમવા મને ભૂખ નથી લાગી હવે ખબર છે રિયાણા છો ત્યાં હાલો નહીં એટલે ભટ્ટ દિન ઊભો થાય અને જઈને બે ત્યાં જ્યાં પીરસવા માટે બસ 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 ત્યાં અડદ પડે જીરો હાથમાં છે ને અડધો હાથ હાળીમાં એટલે તારો હાથ ક્યાં પાછો ઠેલવો રોજ ખાતો હોય એનાથી બમણું ત્રણ ગણું ખાઈ જાય અને પછી જણ જેવો જણ આધેડ વયનો આમ વાહે પેકેટ હંતાડ્યું અને ઓસરીમાંથી જોડિયા પગે ઊંબરો ઠેંકીને ઓરડામાં પડે અને પત્નીને પૂછે આમાં શું છે એટલે પત્ની કહે છે પેંડા ના ચેવડો ના એ બે ત્રણ વાર હા ના થાય અને પછી પેકેટ આપી દે ખવ ખરાવાના થઈ જાય વાર્તામાં જેમ આવે છે ને ખાધું પીધું ને રાજ કર્યું આ તો તમારા બધાનો અનુભવ છે ને હું અહીંથી બોલું છું એટલો જ ફેર છે હવે અમુક માણસો માનવ સ્વભાવ ઉપર બહુ આધાર છે જીવનનો જો ફૂલેકામાં બે જણા હાલ્યા જતા હોય એકનો ખરેખર કોટ હોય એણે કોટ બીજાને પહેરવા દીધો હોય હવે આગળ જેણે કોટ પહેર્યો હોય ને એને મનમાં એમ થાય કે મારો મારો નથી આયો અને વાહે વગર કોટે આઈલો જતો એને એમ થાય કે ભલે ને આપણો આ મેં નથી પહેર્યો ઓણે પહેર્યો પણ છે તો મારો ને પહેર્યો હોવા છતાં એનો આનંદ ન માણી બધાય મનના કારણો છે આ અમારે ઘણા શેઠીઓ કેસર કેરી મગાવ કેસર કેરીની પેટીયું મગાવ તો એને એના કરતાં તેમના પત્ની પાસે આડોશ પાડોશમાં કહે કે અમારા તમારા ભાઈને કેસર વગર બીજી કેરી ફાવતી નથી અમારે તે એક એજન્ટ છે એ દર વર્ષે મોકલી દે સિઝનમાં અને આવી બધી વાતો કરે હવે અમારા ભાઈ પડદા કહીને જ મોટા થયા છે એ આપણને ખબર હોય ભાઈ પણ કેસરી કેરીની પહેલી વાતો થાય ને પછી કેરીનો કંડિયો ઓલા પેટી આવે ને પછી આમ ખોલે જ્યાં પહેલેથી જોવે તો બેને ચાંદી પડી ગઈ એટલે કે આજ આને લઈ લ્યો જમવામાં એ એક પહેલા દિવસે એ ખાય ત્યાં બીજેથી બીજી બેને પડ્યો પણ એ બે કોકને આપીને બાકી રાજ્ય ખાય ને એવું ન બને ઘણા માણસો એવા હોય કે દુઃખમાં હોય લાની હોય એના જીવનમાં ખૂબ જ આઘાતજનક પ્રસંગો બન્યા હોય પણ છતાંય મોડા જ ન પડે અને અમુક માણસો એવા હોય કે એને લાભની વાત હોય ફાયદો હોય પણ તોય મરતા ને મરતા કાયર જીવિત મરત હે દિનમે બાર હજાર હવે એના ઉદાહરણો આપી દઉં ફાયદાની વાત હોય તોય કેવી શરૂઆત કરે આપણે ઓલા પ્રીતમલાલ આરે ભાગીદારીમાં પોટરી નહોતી કરી એટલે આપણે કે હા પછી વાંધો પડ્યો અને ઓલા કોર્ટે ચડ્યા ને એ રૂપિયા સાઠ હજારનું હુકમનામું થઈ ગયું ને પછી એમાં હવે ગમે એ ગમેશ્યુ પણ એ બધા હવારના પોરમાં આવ્યા અને એ કે એ આલ્યો આ ત્રી હજાર રોકડા અને બાકીની રકમ બે હપ્તે આવી દઈશું તે પછી મેં કીધું એમાં કરો કે નહીં કોઈ વાંચે એટલે એ જાણે ગયા ત્યાં આપણે મોટા દીકરાના વહુ છે ને એને હોસ્પિટલમાં દાખલ કર્યા ડિલેવરીનો કેસ હતો તે ત્યાંથી સમાચાર આવ્યા કે દીકરાનો જન્મ થયો છે તે હોડોળ હટ બધા દવાખાન વળી અહીંયા પેડા વેચા ને એ બધા કોઈ થયા નહીં પાછા ઘરે આવ્યા ત્યાં તો મુંબઈથી મહેમાન આવેલા આપણા પરમોદને જોવા હાટ તે આપણું ઘર ને રીતરસમ ને મૂર્તિઓને બધું એમને ગમ્યું ઈ કે હકણ પાકુન કરો મોઢા મીઠાને તો વળી પાછું બધાને બોલાવવાની ઈ પાર્ટીઓ ને બાર્ટીઓ ને છીએ ખબર કેવો દી ઉગ્યો તે ખબર છે હા જુદી હેરાન 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 અહીં આઈને અહીંથી આઈને જો બધી ફાયદાની વાત છે આ પૈસા મોટો પ્રશ્ન પતી ગયો પછી દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો અને આ પરમોદ દાડે વળી ગયો મોટા મોટી વાત તો એ છે ઘણાના તો હક પણ થાય તો ગામ ગોળ મંડે વેચો એટલા એને ગળે લીધા હોય બીજાને કે પાડો છે એટલા ખુશી થઈ જાય તો આ બધાય ફાયદાની વાત છે તોય મરતા મરતા કરે અને ઘણા માણસો એવા હોય કે દુઃખની વાત હોય તોય એ મોડા જ ન પડે બસ અંગ્રેજી બોલતા જાય અડધો અડધો એને પાછું આવડે કે ન આવડે એમ સાચું ખોટું પણ ધબડે જાય બસ થર્ટી અપમાં હું ઘેર આવ્યો તો મને કે ફાધર ઇઝ સિરિયસ મેં કીધું શું વાત છે તો ઓ યસ ઇમિજિયેટલી વી કોલ્ડ ઓલ ધ ડોક્ટર્સ રાણા સાહેબ એવા ઠાકર સાહેબ એવા મેંઢા સાહેબ આવ્યા પટેલ સાહેબ એવા ઓલ ધ ડોક્ટર્સ ટ્રીટેડ ફાધર વેલ પણ મને કે કંડિશન ડિટેરિવેટ થતી જાય છે એટલે બેટર ટુ ગો એની એટલે તરત અમે એમ્બ્યુલન્સ મંગાવી એન વી સ્ટાર્ટેડ ફોર સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર રાત્રે અઢી વાગે ડૉક્ટર પી એન ખારોટને ઉઠાડ્યા ડૉક્ટરે ચેક કરીને કીધું કે માયોકાર્ડિયલ કાર્ડિયલ ઇન્ફાર્કશન છે લોઅર વોલ ઓફ ધી હાર્ટ ઇઝ ઓલરેડી ડેમેજ્ડ એટલે હું અહીં સારવાર કરું છું પણ તમે સારી હોસ્પિટલ જાઓ અગેન વી સ્ટાર્ટેડ ફોર અમદાવાદ છ વાગે તો ફાધર વોઝ એડમિટેડ ઇન વીએસ હોસ્પિટલ પાંચ ડૉક્ટરની પેનલ આવ્યો ફાધર વોઝ ચેક એન્ડ એક્ઝામિન્ડ એન્ડ ટ્રીટેડ આમ ગ્લુકોઝ લગાડી દીધેલો આમ ફાધરની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ ને અહીં ટેપ બેપ મારી દીધેલી એ ત્રણ કલાક એક ટ્રીટમેન્ટ હાલી દસ ને ત્રેસ ફાધર ઓફ મધર ફેલ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ નો સહન કરીએ કે આવો આઘાત ક્યાંથી સહન કરીએ કે પછી મિત્રો સંબંધીઓ સગા બધા આવ્યા અને ઘણું કહી ગયા કે જરાય મુંજાશો નહીં ફાધર ઘણું મૂકતા ગયા છે એકચ્યુઅલ ફાધર દેણું મૂકતા ગયા છે પણ ફાધર ઈ ફાધર હવે દુઃખના આખો પ્રસંગ દુઃખનો છે પણ એની અભિવ્યક્તિ એવી હોય કે એમાં તમને એમ ન લાગે ક્યાંય મળ છે સ્વામી વિવેકાનંદ એમ કહેતા કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ વીકનેસ ઇઝ ડેથ શક્તિ એ જીવન છે નિર્બળતા એ મૃત્યુ છે નિર્બળ વિચારો પ્રવેશ કરે ત્યારથી મૃત્યુની પ્રક્રિયા શરૂ થઈ જાય પછી પૂરું ગમે ત્યારે થાય જીવનના અંત ભાગે હોત માણસ આવી દેખાડી શકે છે મુલા નાસિરુદ્દીનનો અંતકાળ નજીક આવ્યો મૃત્યુને મૃત્યુની ઘડી સમીપ આવી એ વખતે એને બીબીને કીધું કે તું બની છનીન હારામ હારા કપડાં પહેરી અને મારી સામે બેસ તો બીબી કે અત્યારે શું તમને મજાક હોજે તો કે ના મજાક નથી કરતો આ તો તું તૈયારથી નાઈ બેઠી હો અને નહીં અલાના ફિરસ્તા મને લેવા આવે તો મારા બદલે તને લેતા જાય એટલા માટે હું કહું છું બધા ખુશ થઈ ગયા અને મુલા નાસિરુદીને આ દેહ છોડી દીધો જીવનને જો નાટક સમજવામાં આવે તો એક બહુ મોટી સરળતા બની જાય અને નાટકને જો જીવન ગણી લેવામાં આવે તો બહુ જબરજસ્ત ગેરસમજ થાય જીવન આખું દુઃખી બની જાય બેના એક એક ઉદાહરણ લઈએ આપણે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભારતના માન દેશભક્ત પ્રખર શિક્ષણ શાસ્ત્રી અને કરુણાથી ભરેલું હૃદય એમનું એમની શિક્ષણ ક્ષેત્રે જે સેવા એમણે કરી એને લક્ષમાં લઈ બ્રિટિશ ગવર્મેન્ટ તરફથી એમનું બહુમાન કરવાનું નક્કી કરવામાં અને વાઇસરોયના હાથે એક એવોર્ડ એમને આપવાનો હતો આ સમાચાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને આપવામાં આવ્યો એટલે એમણે કીધું કે હું તો જે પોશાક પહેરું છું એ જ પોશાક પહેરીને ત્યાં જઈશ અને વાઇસરોયના હાથે આ એવોર્ડ સ્વીકારી પણ એના મિત્રો કે ના એમ ન જવાય વાઈસરોયના હાથે તમને એવોર્ડ મળતો હોય ને તમે આમ જાઓ આ જબ્બો અને ધોતીઓને આવું પહેરીને તમારે સૂટ સીવડાવવો જોઈએ બોલો કે ના હું સૂટ તો નહીં જ પહેરું તો કે નહીં અમે તમારા માટે શિવડાય આવું પણ તમારે સૂટ પહેરવો જ પડશે એટલી બધી રગજગ થઈ એટલે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે તો ચર્ચા જ બંધ કરી દીધી ઠીક ત્યાર ઠીક ત્યારે તમને ઠીક લાગે એમ કરજો પણ આમ કંઈ નહીં નીકળી ગયા રસ્તા ઉપર હાલ્યા જતા હતા એમાં મજબનો દંડ લઈને એક કાજિસા બાગડાયેલા છે પણ એક ધારા પગલાં એના કડાક 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 એમ એક ધારી ચાલે આયલા જાય ત્યાં દોડા દોડ આવીને એમ કીધું કે કાજી સાહેબ આપકા ઘર જલ રહા એટલે કાજી સાહેબે કીધું ઠીક એમ વળી થોડીક વાર એ માણસે કીધું કે આપકા ઘર જલ રહા તો કે હા સુના એને પણ ઈશ્વરચંદ્રને એમ થયું કે કાજી સાહેબે બરાબર સાંભળ્યું નથી એટલે એ દોડ જઈને પાછા એમને કીધું કાજી સાહેબ શાયદ આપને સુના નહીં આપકા ઘર જલ રહા પણ કાજી સાહેબે જવાબ આપ્યો કે ઘર જલ રહ્યા તો ક્યાં ક્યાં મેં હોદલ નું પણ વિદ્યાસાગરને એમ થયું કે ઘર હળગે છે તો એમાં હાલ બદલતો નથી એ એક એવોર્ડ મને મળે છે તો હું મારી જીવતરની હાલ બદલું એમણે નક્કી જ કરી નાખે આ જ રીતે હું જઈશ પણ હૃદય એમનું બહુ કરુણામય હતું એટલે એકવાર નાટક જોવા બેઠેલું હવે નાટકમાં દૃષ્ટ નું ખલનાયક નું જે પાત્ર હતું એણે એવી દૃષ્ટતા આતરી એવો એનો તાદ્રશ અભિનય હતો ઈશ્વરચંદ્ર એ ભૂલી ગયા કે હું આ નાટક જોઉં પગમાંથી જોડો કાઢીને એક વરગાડ્યો સ્ટેજમાં બોલ અને માણસો બધા ઊભા થઈ ગયા અને હો હા સહી પડી અને પછી એ જ ક્ષણે એને ખ્યાલ એવો ખોટું છે એમ પણ કલાકાર એક ખાચો કલાકાર ઠરેલ હતો એણે છાતી સરસો ચાપી દીધો જોડો અને એણે કીધું કે મારા જીવનમાં મને ઘણા એવોર્ડ મળ્યા છે પણ આના જેવો એક કારણ કે મારો અભિનય કેટલો સુંદર હશે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવો માણસ ભૂલી ગયો કે આ નાટક જોવું એટલે નાટકને જો જીવન ગણી લેવામાં આવે તો આ સ્થિતિ સર્જાય પણ જો જીવનને નાટક ગણી લેવામાં આવે તો તો બહુ સરળતા થઈ જાય ચૌહાટ જેવા યાદગાર યુદ્ધો લડેલો નેપોલિયન બોર્ના પર હરવાળા એડમિલ નેલ્સનના હાથે હાર થઈ એની સેન્ટ હેલિનામાં એને કેદ કરવામાં આવ્યું નાનું ગામડું છે પણ નેપોલિયન સાથે એનો ડૉક્ટર હતો અને કેદીની અવસ્થા હતી એની હવે ડૉક્ટર અને નેપોલિયન બે જણા માલ્યા જતા હતા એમાં ખડનો ભારો લઈને સામેથી એક સ્ત્રી હાલી આવતી હતી સામાન્ય બાઈ ખેડૂત બાઈ પણ નેપોલિયનની સામે આવતી એટલે ડૉક્ટરે આગળ જઈને એને એમ કીધું કે રસ્તો આપી દો એક તરફ થઈ જાઓ સમ્રાટ નેપોલિયન આવે છે નેપોલિયનને દાંતેવા એ કે નાટ એ નાટક જીવનનું પૂરું થઈ ગયું ડૉક્ટર હવે આ બીજું શરૂ થયું હું જે હુકમ કરતો ને પહાડો હટી જતા ને એ નાટક તો સમાપ્ત થઈ ચૂક્યું અત્યારે તમારે એમ કહેવાની જરૂર નથી એટલે સમ્રાટે રસ્તો આપી દીધો અને બાઈ પસાર થઈ ગયો ડૉક્ટરને અતિશય દુઃખ થયું એની આંખમાંથી આંસુ મીડિયા વહેવા નેપોલિયનને કાંઈ નહોતું કે જીવનનો એક રંગ હતો એ નાટક હતું ને પૂરું થયું આ નાટક હવે શરૂ થયું એટલે જો આટલી સાહજિકતાથી લેવામાં આવે તો દુઃખો સર્જાતા નથી નાટકની જ આપણે વાત લેવાની છે મને શેક્સપિયરનું એક નાટક હતું ઓથેલો હું ઇંગ્લેન્ડ ગયેલો ત્યારે ડૉક્ટર દિલીપભાઈને ત્યાં ઉતરેલું મેં જેને એમણે સીધું એ કીધું ફોર્ડ અપોન એવોન જવું છે એટલે એ ભલા ડૉક્ટર કે ગુરુવારે હું ફ્રી છું હું તમને લઈ જઈશ એટલે ત્યાંથી અમે ફોર્ડ અપોન એવોન ગયા બહુ સુંદર ગામડું છું એવોન નદી વહે છે એના ઉપર આ ફોર્ડ ગામ છે જગતભરના શેક્સપિયરના ચાહકોએ ભંડોળથી એ એવોન નદી ઉપર રોયલ શેક્સપિયર થિયેટર એક ઊભું કર્યું પછી એનો જન્મ જ્યાં થયો એ ઘર અને એ જ્યાં ભણ્યા તો એ સ્કૂલ એટલી સારી રીતે આ બધી સ્મૃતિ એની રાખી છે ગામ આખું એ ખાતે જ છે જગતભરના પ્રવાસીઓ આવે અને આજે એ શેક્સપિયરના નાટકો ત્યાં ભજવાય છે ઓથેલો નામનું એક નાટક શેક્સપિયરનું ક્યાંક ભજવાતું હતું અને પાદરીને એ જોવાની ઈચ્છા થઈ એટલે એણે મેનેજરને ફોન કર્યો કે તમારા થિયેટરમાં એવો કોઈ રસ્તો ખરો કે જ્યાંથી હું પ્રવેશીને નાટક જોઈ શકું લોકો મને ન જોઈ શકે એટલે મેનેજરે ફોન કર્યો કે હા અમારા થિયેટરમાં એવો રસ્તો છે જ્યાંથી આપ પ્રવેશ કરી નાટક જોઈએ ને લોકો આપને ન જોઈ શકે પણ એવો કોઈ રસ્તો નથી જ્યાંથી પ્રવેશીને તમે નાટક જોઈએ ને ઈશ્વર તમને ન જોઈ શકે તરત પાદરી સમજી ગયા એ ન જોવા માટે ગયા હું જે આ નાટકોની વાત કરું છું એ જમાનાની વાત કરું છું આ વયોવ્રત બેઠા બધા એણે જોયા છે એ નાટકો વાઘજી આશારામને મૂળજી આશારામને ડાયાભાઈ દોડસાજીને આ બધાની કંપનીઓ હતી લેખકો લખતા પ્રભુલાલ દ્વિવેદીને ત્રાપજકરને કરને એ બધાએ રઘુનાથ બ્રહ્મડને વડીલોના વાંકેને સંપત્તિ માટે નઠારી ફિરંગણને જય ચિત્તોડને આવા નાટકો ભજવાતા પણ એમાં પુરુષો સ્ત્રી પાત્રો લેતા એ જમાનામાં સ્ત્રીઓ સ્ત્રી પાત્રો ભજવે એવું તો બનતું નહીં અને અહીંયા નહીં પણ ઇંગ્લેન્ડમાં એ પાછું એમ હતું પછી જુલિયટ હોય કે ઓફેલિયા હોય કે ડેસડેમોના હોય મોટે ભાગે શેક્સપિયરની હિરોઈન ચૌદક વર્ષની હોય છે એનું કારણ એ કે છોકરાઓ એ પાત્ર લઈ શકે એમ હવે પુરુષો સ્ત્રીઓના પાત્ર લે મેં બરાબર નિરીક્ષણ કર્યું છે કે પુરુષો ઘણા પ્રસંગે વહરા લાગે હુંડા લાગે પણ પુરુષો સ્ત્રીઓ બને જે વહરા લાગે એવા ક્યારેય ન લાગ્યો ઈ ઘોડાના પૂંછડા જેવા એના વાળ ઈ પાછી પોપટિયા રંગનો એનો હાડલો એ કાળો પડી ગયેલો લેસ ને ખોળના બટકા જેવા પગ ને બાવળના બડુકા કાપ્યા એવા કાળા હાથ ને મોઢે બોદાર ચોપડ્યો એટલે ભેંસ માથે ખડી દીધી એવો લાગે અને મોઢે પાછો મેકઅપ કરે ને બાવડા એમને રાખ્યો અને એ વળી પાછો પીંગળા બન્યો હોય ને હવે બીજી વાત શું છે કે સ્ત્રીઓના જન્મજાત જે ગુણો છે ને દયા છે મમતા છે કરુણા છે સ્નેહ છે એ ભાવ પુરુષના ચહેરામાંથી આવી જ ન આ તો સકળ ને ડોળાને ભાવીને ચહેરો ઉભો હોય નંબર ભરસરી રહેતોય ભલે જાય તોય ભલે એને મનમાય ન હોય ને આ ભાગ ગોળો હોય ખભાનો સ્ત્રીઓનો પુરુષને કાટખૂણો પડે અમારે ગામડામાં એ નાટક કંપની આવેલી એમાં પાછું એ નાટક ભજવાય ને અમારા ગામના હોત પ્રીતમલાલ અને મનસુખલાલ તે પ્રીતમલાલે આખી જિંદગીમાં કામ શું કરેલું એણે એકવાર મજમનું પાત્ર લીધેલું અને એકવાર આ પીંગળા થયેલો પણ એવો લાંબો ખરપા જેવો તો એના માપનું ફરાક નોંધ્યું આખા ગામમાં એ તો હારું વળી અમારે પારસીની વસ્તી તેદી હતી તે એક ડોશીમાનું ફરાક પહેરાવ્યું પણ એ યુરોપિયન મધ્યમ થયો અને માથે સાદડીનો ટોપો પહેરીને કડાક કડાક જે હાલ્યો અને ગોટપીટ ગોટપીટ એમ ખોટું અંગ્રેજી બોલ્યો પણ એને મધ્યમના પાત્રમાં જોયું તો અમારા ગામને આખા ગામને યુરોપિયન માટે જે માન હતું ને એક દીમ ભયું ગયું હવે અમારા ગામમાં એ નાટક કંપની આવેલી અને રાજા ભરથરીનો ખેલ હતો આવો પ્રસંગ આવ્યો કે જે એમ હતું પિંગલા સિવાય હું રહી જ નહીં શકું એણે સંસારનો ત્યાગ કર્યો અને ભિક્ષા લઈને પાછા અહીંયા ત્યાં આવ્યા રાજમહેલે અને ભિક્ષા દે દે મૈયા પિંગલા એ ગીત ઉપાડ્યું હામેથી પીંગલા એ ઉપાડ્યું ભેખરે ઉતારો રાજા ભરથરી અને એટલી બધી કરુણતા છવાઈ ગયેલી લોકો આમ રોયા જેવા થઈ ગયેલા હું જો કે તેદી બહુ નાનો હતો પણ તેદીએ મને એ વિચાર આવતો કે આવી પિંગલા હોય ભરતરી ભેખ જ લે ને આમાં એણે ખોટું શું કર્યું જે ભરત રહીમન એક દિન વે રહે બિચન સોહત હાર વાયુ એસી બ ગઈ બિચન પરે પહાડ એક દિવસ એવો હતો કે બે વચ્ચે જે હાર હોય ને એ નહોતો ગમતો એમ અને પછી એક દિવસ એવો આવ્યો કે વચ્ચે પહાડો પડી ગયા રામુગા રહી મને એક દિન વે રહે બીચન સોહત હાર વાયુ એસી બહ ગઈ બીચને પરે પહાડ શૃંગાર શતક જે ભરતુરી લખ્યું એણે ને એને પાછું વૈરાગ શતક લખ્યું ભોગો ન ભોગતા વૈમેવ ભોગતા તપો ન તપતા વયમેવ તપતા કાલો ને યાતો વૈમે યાતા તૃષ્ણા ન જીર્ણા વૈમેવ જીરણા ભોગો ભોગવી અકાતા નથી માનવી ભોગવી જાય છે માણસોને ભ્રમ હોય છે કે બહુ આપણે લક્ઝરિયસ લાઈફ જીવી છે ને એર કંડિશનમાં રહી છે ને મોટરોમાં ફરી છે ને આવા બધા જલસા કરી છે તદ્દન ખોટી વાત છે ભોગો ભોગવી અકાતા નથી માનવી જ ભોગવી જાય છે તાપસ જે રહ્યો તપસ્વી પોચે તપશ્વર્યા નથી કરી તો એ જ તવાઈ જાય છે અને આ કાળચક્ર જે રહ્યો તો લાખો હજારો વર્ષોથી અમને માયલું જ આવે છે એ પૂરું નથી થવાનું જિંદગી પૂરી થઈ જવાની અને તૃષ્ણા અને જીરણા આવે એ જીર્ણા આવે જીવનમાં કોઈ ક્ષણ એવી નથી આવતી માણને કે જ્યારે એને એમ થઈ જાય કે હવે મારી ઈચ્છાઓ બધી પૂરી થઈ બસ ઓલી ટોલસ્ટોયની બહુ સુંદર ને નાનકડી વાત છે ને હાઉ મચ લેન્ડ ડઝ એ મેન નીડ જમીનની ભૂખ એક જણાને જાગી તે બસ જમીન ખરીદે ને વેચે ને વળી એથી વધુ ને એથી વધુ ને પછી એમ કરતાં કરતાં એ એક એવા પ્રદેશમાં પહોંચી ગયો જ્યાં કુદરતને ખોળે જીવન જીવતા એવા ગામડાના માણસો રહેતા એમણે કોઈ જમીન જ વેચેલી નહીં તે આ જઈને કે મારે જમીન જોઈ છે ઓલાને બહુ નવી લાગી ભાઈ આ ધરતી ઉપર આજે જે રહી જમીન એ આપણી જ છે ને શું વળી તમારે જોઈ તો કે નહીં મારી માલિકીની જમીન જોઈ તો મૂકીને બોલાવ્યો એ કે એમ કરો ને આ તમારી ફેલ્ટને આ તમારો સરસામાન મૂકતા જાઓ અને અહીંથી એક આમ આંટો મારો સવારના પોરમાં અને સાંજ સુધીમાં જેટલા વિસ્તારમાં તમે ફરી લેશો એટલી જમીન તમને આપી દઈશું બસ એટલે આ તો ખુશ થઈ ગયો સૂર્યોદય થયો ને દોડ્યો જ્યાં કોઈ સારું તળાવ ભારે ને વૃક્ષો ભારે ને એને એમ છે મારાવલામાં લઈ લઉં એમ એટલે હજી થોડું ને હજી થોડું ને આ વિસ્તાર એ બહુ મજાનો છે ને આ તો ફળદ્રુપ છે ને પછી જિંદગીમાં ક્યાં દોડવું છે આ દોડ્યા ભેગું દોડ્યું એમ કરતાં કરતાં એને એટલો મોટો પડથારો લાંબો પાથરી દીધો કે પછી તો એને જે જગ્યાએ પહોંચવું તું ત્યાં પહોંચવું મુશ્કેલ બન્યું આમ શામ મંડી ઢળવાનું સૂરજ આસમવા મીડ્યો હવે થોડુંક થોડુંક એમ કરતા અંતે માણસ એ જગ્યાએ પહોંચ્યો તો અહીંયા પડી ગયો ને એ જ ઠેકાણે મૃત્યુ પામ પછી એને દફન કરવામાં આવ્યો કબર એક ચણવામાં આવી પછી એના ઉપર લખવામાં આવ્યું કે જીવન જીવવા માટે માનવીને આટલી જમીન જોઈ દો ગજ કફન કા ટુકડા તેરા લિબાસ હોગા બીજી વાત લઈ ગુજરિયા જલ્દી કર શિંગાર કે જાના દૂર કહી સપ્ત નો વર્ષની નારી નવ જોબના સજ્જ ધ્જ થયેલી પાછીઓ આસમાં એક દીવો લીધેલો એ મળવા જાતી હતી કોઈને અને નીકળી પડી પણ એનું સૌંદર્ય પાછું એવું અમુક સૌંદર્ય એવું હોય કે જોવે એટલે માણસ નતમસકે ઊભો રહી જાય પણ આ સૌંદર્ય એવું નહોતું જે જોવે એનું છિન્નભિન્ન થઈ જાય જીવન એવી જાતનું સૌંદર્ય હતું તે હાલી હતી એમાં એનો પગ અથડાણો એટલે ઊભી રહી ગઈ આમ એણે નીચે જોયું પણ મુગ્ધ થઈ ગયો એક યુવાન નીચે દોડમાં સૂતો બ્રહ્મચર્ય બ્રહ્મચર્યથી રસેલું એનું સૌંદર્ય હતું કાળા વાળ મુખાકૃતિ ઉપર તેજસ તેજ કાંતિ જોઈ અને એ જોઈ પણ હટી ન નસવદતા અને એને કીધું કે આવું સૌંદર્ય આવું શરીર અને આમ ધૂળમાં રગદોળવા માટે છે અરે તું આવી જા મારા માલયમાં હું તને આમંત્રણ આપું જીવનને તું જાણી લે માણી લે યોગી આના માટે જીવન નથી એ યોગી ઉપગુપ્ત હતો તો ઉપગુપ્ત એટલું જ કીધું કે જ્યારે સમય પાકશે ત્યારે હું આવીશ તો કે નહીં એમ નહીં તું મને વચન આપે તો કે આ હું વચન આપું છું સમય જ્યારે પાકશે ત્યારે હું આવી જઈશ એક પ્રસંગ પૂરો થયો વર્ષો વીતી ગયા તેદી શામ ઢળીતી મથુરા નગરીમાં છે વર્ષો પછી એકવાર સૂર્યોદય છે ગામના માણસો બસ એક ધારો અવાજ આવતો કે મારો મારો કાઢો અહીંથી જોયું જ નહીં બસ છોકરાઓ પથ્થરા મારે વળી અહીંથી ને આખો દિવસ એક બાઈનું આમ પસાર થક્તપિત થયેલું તો આખા શરીરમાં છે દુર્ગંધ પાસ ભરવું એમને માલ્યા જાય એમાં પાછા માણસોએ પથરા મારેલા એટલે લોહી ભળેલું અને મારી મારી એક બાઈને ગામબાર બધા મૂકી ગયા હવે ત્યારે એક યુવાન આવ્યો એટલે લોકો પાણા મારતા બંધ થઈ ગયા એ વખતે એનો હાથ થામીને આમણે કીધું આ સંન્યાસીએ કે જો હવે સમય પાક્યો છે અને હું આવ્યો એ ઉપગુપ્ત હતો વાસવદત્તાને લેવા માટે આવ્યો વાસવદત્તાને દોરીને ગયો અને એણે પૂછું કે જે સૌંદર્ય માથે તને આટલો બધો ગૌરવ હતો એ સૌંદર્ય તને કામ આવ્યું તો કે ના ન આવ્યું આટલી બધી અઢળક સંપત્તિ હતી તારી સંપત્તિ તને આમાં કામ આવી તો કે ન કામ આવ્યું જે યુવાનો તારા માટે મરી ફીટવાને તૈયાર હતા એવા કોઈ તારી આ સ્થિતિને રોકી ક્યાં તો કે ન રોકી ગયા જે સત્તાધીશો તારા માટે ગમે તે કરી છૂટવા તૈયાર હતા એમનું કંઈ ચાલ્યું તો કે કાંઈ ન ચાલ્યું પણ વાસવદત્તા કે યોગી તમે બોલે જાઓ તમે બોલો છો એનાથી મને બહુ સાંત્વન રહે છે મારા જીવનની જેદી બહાર હતી તેદી તમે આવ્યા ને અત્યારે આવ્યા પણ ઉપગુપ્તે કીધું તેદી તો ઘણા હતા દી મારી જરૂર નહોતી એ વાસવદત્તાને દોરી ગયો વળી સંધ્યા ઢળી પાછી દૂર દૂર મંદિરોમાંથી આરતીના ઘંટારો આવી રહ્યા હતા અને ચૈત્યોમાંથી બુદ્ધમ શરણમ ગચ્છામી સંગમ શરણમ ગચ્છામી ધમ્મમ શરણમ ગચ્છામી એવા અવાજો આવી રહ્યા નથી હું આજ કહેવાનો શણગારની વાતો પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો નથી કહેવી અમીરી કે ગરીબી ઠાઠની વાતો જમાનો આજ માંગે છે સબળ સંસ્કારની વાતો રાત્રેના બે વાગ્યાનો સુમાર હતો બલ્ખના સુલતાન ઇબ્રાહીમ અહદમ કેરી નીંદમાં એમને સૂતા હતા એમાં એની છત ઉપર કંઈક અવાજ મીડ્યો આવો એટલે ઊભા થઈ ગયા ચોકીદારને હુકમ કર્યો કે જોવો જોઈએ મહેલની છત ઉપર છેનો અવાજ આવે ઓલા તપાસ કરીને આવ્યા અને એક સાઈને પકડતા આવ્યો દરવેશ સંત તો સુલતાન ઇબ્રાહીમ અહદમે એને પૂછ્યું કે તમે મહેલની છત ઉપર હતા તો કે હા શું કરતા ત્યાં તો કે મારો ઊંટ ખોવાઈ ગયો પણ આ બાદશાહના મેલની છત ઉપર ઊંટ હોય શકે તો સાંઈએ એવો જવાબ આવ્યો મને એમ કે કદાચ હોય તો એમ કરીને એ તો નીકળી ગયા પ્રસંગ પૂરો થયો પણ બાદશાહને ઊંઘ ન આવ્યા આખી રાત એને એમ થયું કે આ માણસ કોઈ વિચિત્ર હતા વિલક્ષણ હતા એને જવાબ આપ્યો એમાં કંઈક રહસ્ય છે એ વિચારોમાં દિવસો પસાર થઈ ગયા બાર પંદર દિવસ જ્યાં ત્યાં એકવાર દરબાર એનો ભરીને બેઠેલા સુલતાન એ જ વખતે ઈજ સાંઈ પાછા સીધે સીધે હાલ્યા આવ્યા એનું તે જેવું એવું હતું કોઈ એને રોકી ન હોય બાદશાહની સામે જ આવીને એણે એમ કીધું કે આ સરાયમાં મારે ત્રણ દિવસ રોકાવું છે બાદશાહ કે આ મારો મહેલ છે હું સુલતાન છું આ ધર્મશાળા નથી સાંઈ આ સરાય નથી તો કે ના ના આ સરાઈમાં મારે ત્રણ દિવસ રોકાવું અરે પણ આ રાજ દરબાર છે તો કે સાંઠેક વરસ પહેલાં હું અહીં આવ્યો હતો ને ત્યારે અહીં બેઠેલો કોઈ માનવી એમ કહેતો હતો કે આ મારો દરબાર છે પછી ત્રીસ પાંત્રીસ વરસ પહેલાં હું આવ્યો હતો ત્યારે એક માનવી એમ કહેતો હતો કે આ મારો દરબાર આજે તું આ એમ મને કહે છે કે આ મારો દરબાર છે જે ઠેકાણે તમે એક દિવસ રહેવાના હો એક વરસ રહેવાના હો કે એસી વર્ષ રહેવાનો પણ જે કાયમ નિવાસસ્થાન નથી એ રૈન બસેરા જ કહેવાય આ કાયમી નિવાસસ્થાન નથી માહો તો ક્યાં હે તું સમજા આદ ચલતે ચલતે રાસ્તે પે એક મુસાફર કો નીંદ આ ગઈ રસ્તામાં જ હોઈ જાય એ એનું ઠેકાણું નથી એટલે આ જગત જે રહ્યું કાયમી નિવાસ નથી રૈન બસેરા છે ત્યારે બાદશાહને એમ થયું ઓહો તો પછી થોડા દિવસ પહેલાં છત ઉપર તમે હતા તો ગા મને ત્યારે નહોતું સમજાણું બાદશાહની છત બાદશાહના મહેલની છત ઉપર ઊંટ હોઈ શકે ખરું તો એ સાંઈએ જવાબ આપ્યો કે જો બાદશાહના મહેલની છત ઉપર ઊંટ ન હોઈ શકે તો આ વૈભવ અને વિલાસમાં ખુદાઈ ન હોય શકે તો આ મોત્સોક અને વૈભવ વિલાસમાં ખુદા ન હોઈ શકે બસ આટલો જ પ્રસંગ બન્યો અને ઇબ્રાહીમ અદમે સલ્તનતનો ત્યાગ કર્યો ફકીરી સ્વીકારી લીધી સમજ બોજ દિલ ખોજ પ્યારે આશિક હોકર સોના સોના ક્યાં જીસન એનો નિંદ ગવાઈ તકિયા લેફ બિછોના ક્યા ક્યાં ડોખા સોખા રામ કા ટુકડા ચીકના ઓર સલોના ક્યા કહત કમાર પ્રેમ કે મારગ શીશ દિયા ફિર રોના ક્યાં ઈ પોતે પાછા એક સરાઈમાં સૂતેલા અને પડખે એક બીજો ફકીર સૂતો હતો તો એણે શરૂઆત કરી કે આજ મારો દિવસ આખો નકામ ગયો ને એ કોઈએ મને ખબર એવું નહીં આ ગામમાં કોઈ માણસો દયાળુ છે જ નહીં હું હેરાન હેરાન થઈ ગયો ને એટલે આ એણે એમ કીધું કે તમને ફકીરી બહુ સસ્તામાં મળી ગઈ એવું લાગે તો એવું લોકો ફકીરીની એ પાછી કિંમત ચૂકવવી પડતી છે તો કે હા તો તમે શું કિંમત ચૂકવી તો કે મેં બલ્ખની સલ્તનત ચૂકવી છે બલ્ખની સલ્તનત ચૂકવીને આ ફકીરી મેળવી છે વળી આપણી નાટકની વાતો છે ને એ આપણે આગળ લઈ લઈ શાળા બનેવી વચ્ચે મશ્કરીનો સંબંધ હોય કાયમ હવે એમાં બન્યું એવું કે ગામમાં નાટક કંપની આવેલી બનેવી હતા એ રાજા પાટ લેતા એણે ખાળાને પહેલી કડક સૂચના આપેલી ઘરે આવીનો કે ખબરદાર જો તું નાટકમાં ઘર્યો હતો તું નાટક જો આવીશ જ નહીં બોલો કે ના હું આવીશ એક અક્ષર નહીં બોલું તો તો કે તો તો હું જો બોલ નહીં તો બેજ હવે આગલી એ હાળો બેઠો આ બને એવી રાજા પાઠમાં આવેલો ને એ બસ પૂછે વારી ઘડીએ પ્રધાનજી આપણા રાજમાં શું ચાલી રહ્યું છે પ્રધાનજી બધું ગણાવે કે આટલું આટલું ચાલી રહ્યું વળી થોડીક વાર થાય ને પૂછે પ્રધાનજી છે કોઈ આપણા રાજમાં દુખી એ એકવાર પૂછું છે કોઈ ને બીજી વાર પૂછું ને ત્રીજી વાર જ્યારે પૂછું રાજાએ કે પ્રધાનજી છે કોઈ આપણા રાજમાં દુખી એટલે ઓડિયન્સમાંથી હાળો ઊભો છે અને ઊભો થઈને કે તમારી બા ચંપલ વગર વીણે છે એને જો એક જોડી ચંપલ અપાવી દો ને તો બાકીની વસ્તી તો સુખી જ છે પણ ઈ આગળ હાળો ને વાંય બનેવી રાજાના લુગડામાં સીધા ગયા રમ રમાટ કરતા બજાર હોવારા જેના આખી જિંદગી નાટકમાં જ ભાગ ભજવેલો તેવે જિંદગી નાટકમાં ગેલી રાણા પ્રતાપનું પાત્ર બહુ ભજવતું એમાં ગાંડો થઈ ગયો તે રાણા પ્રતાપના લુગડા હતો બસ ફર્યા કરે એમને એનો ભાલો ટોપ ને બસ મારું ચિત્તોડ ક્યાં છે હું વતનને ખાતર મારા જાનની આહુતિ આપી દઈશ ને ભલિદાન આપીશ ને એમ કર્યા કરે ને હવે એમાં પ્રતાપ બસમાં ચડી ગયા હવે એનો ભાલો નડે એનું પતરાનું બખ્તર માણાજી આવે એને ઉજેડા કરે પ્રતાપ પાછી ટિકિટ તો મંગાય નહીં પણ પ્રતાપ બસમાં ચડ્યા પેસેન્જર ને નડી હાડેલા પણ બસ ઉપડી એ કંડક્ટર બહુ બુદ્ધિશાળી હતો જરાક વગડામાં બસ ગઈ ને ત્યાં એક ઠેકાણે ટોકરી મારીને કે ચિત્તોડગઢ તરત પ્રતાપ ઉતરી પ્રતાપ પેઠે ઉતરી ગયા કે ચિત્તોડ કરે હું હવે ખલાસ હવે આગળ ન જવાય રાણક દેવી રાખ હેંગાર નો નાટક અને એમાં ઈ પ્રસંગ આવ્યો સિદ્ધરાજ જયસિંહ અને રાખેંગાર વચ્ચે યુદ્ધ થાય હવે એ સિદ્ધરાજ નું રાખ એંગાર નું યુદ્ધ નાટકના યુદ્ધ તો કેવા હોય ટકા ટકી કરે થોડીક વાર અને પછી એક પડી જાય તે આમાં રાખ હેંગાર પડી જાય છે સિદ્ધરાજ વિજેતા બને છે એવો પ્રસંગ હતો પણ તેદી ગમે એ શીવું રાખ હેંગાર જે શીયો તો એ તો ઠેંકી ઠેંકીને મીડો લડવા એવો માથે આવી ગયો તો શીધરા થાકી ગયો ઠામો રાખ હેંગાર હેઠો જ ન પડે કલાસ એટલે ઓલો લડતા લડતા નજીક આવીને રાખ હેંગાર હેઠો પડી જાય રાખ હેંગાર હેઠો પડી જાય ઓલો કે તું ઘણા દિવસથી લાભ લઈ ગયો પણ આજ થઈ જાય જે મરદનો દીકરો નવખંડ ધરતી માથે જેથી ધધક ધક ધધક ધક લોહીના વોંકળાનો મહેતા કરી દઉં તેથી હું રાખ હેંગાર ટળી જાઉં નાટકમાં ન હોય એવું મંડ્યો બોલવા બધું તે પછી સિદ્ધરાજ થયો તો હાવ થાકી ગયો એ કે રાખ હેંગાર હેઠો પડી જાય તો કે અહીં હેઠો પડો આ તમારા હારાનું ગામ છે એ કંપનીના મેનેજર ને માલિક બે જજીવમાં તોય રાખ હેંગાર ન પડ્યો ખરવાળે પડદો પડ્યો મારો એક મિત્ર ચમન એ ઘરેથી ભાગી ગયો પણ દેશી નાટક સમાજમાં રહી ગયો પહેલાં બાલો લઈને ક્યાંક ખૂણે ઊભો રહેતો ત્યાર પછી ધીરે ધીરે એમાં કંઈક સિનિયોરિટીના નિયમ તો હોય છે મીડિયો પ્રધાનનું પાત્ર ભજવાનું પ્રધાનમાંથી પછી રાજા પાટમાં આવી ગયો અને જોર ના માઇક તો હતા નહીં એ જમાનામાં એટલે જોર જોરથી બોલવાની ટેવ પડી જાય નાટકમાં જે ભાગ લેતા હોય ને એની પછી ભાષા જેવી થઈ જાય સ્ત્રી પાત્રો લેતા હોય એ એમ જ પાછા બોલે પુરુષના પાત્ર લેતા હોય એમ બોલેન કોણ કહે છે જગતમાં દંભ પોષાતો નથી કોણ કહે છે પાપીઓને વૈભવો મળતા નથી દંભી જગતમાં દંભથી પૂજાય છે પાપાત્મા બે હાલ બની ભટકી રહ્યા આ જગતમાં ધર્માત્મા બસ આવી એની ભાષા થઈ જાય કે ચમન રાજા પાટ મીંડ્યો ભજવા તે દી એના પિતાએ એને ઠીક લાગ્યું એટલે એને ગામમાં ગામમાં હક પણ કરી દીધું અને ચમનને વારી ઘડીએ કાગળ લખે કે આઠ ને ચાર દિવ છેલ્લેઓનો એવો કાગળ આવ્યો કે લગ્નને દિવસે જ હું આવીશ બાકી હું આવી શકું એમ નથી અને મારો પોશાક વરરાજાનો હું પોતે જ લેતો આવીશ એટલે આ લોકોને એમ થયું કે એનો પોશાક એ લાવે કાંઈ ખોટું નહીં એક કલાકની વાર હતી ત્યાં વરરાજાને કે થઈ જાવ તૈયાર અને તૈયાર થઈને બહાર નીકળ્યો પણ ઘરના હાકા બાકા થઈ ગયા કાળી સુરવાલ માસે બખ્તર માસે ટોપ લોઢાનો બે કોરામ ઉપર વળી ભાલુનો ઢાલ ઢાલને હાથમાં એક તલવાર લઈને નીકળ્યો એના બાપાક તારી ભલી થાય ચમના આ વરરાજાનો પોશાક છે તો કે હા આ પોશાકમાં એકવાર વાર હું સંયુક્તાને ભરી ચૂક્યો છું પૃથ્વીરાજ ચૌહાણના પહેરીને આવ્યો સીધા ઘરના હજી વિચાર કરે ત્યાં કે ક્યાં છે મારો હસો એમ કરીને કોળસવાર થઈ ગયો અને ફરડીંગ હાફિંગ ફરડીંગ અપડિંગ કરતો વેવના માંડવે પહોંચી ગયો માંડવા હેઠળ ઉભા રહીને ઝડપ દઈને તરવાર કાઢ્યો સુરવીરતાને સુરનો છેલ્લો હવે સંગ્રામ છે આ પૃથ્વીરાજે મોકલી લો યુદ્ધનો પૈ ગામ છે ગૌરી શાહ આ નથી કાબુલ આ તો વીર હિન્દુસ્તાન છે એમ કરીને પગ પછાડીને આંખ્યું વીચીને મીડ્યો તરવાર હમણવા તે ડેકોરેશન માત્ર ઉડાડી નીકળ્યું જે કંઈ લગાડ્યું હતું અને ઓલે ચંદણી હતી એમાં સરકા પાડી દીધા એનો હારો તો કન્યાને લઈને સ્ટેશન ભેગો થઈ ગયો એના ઘરના બધા દોડા દોડે એની પાછળ આવ્યા અને જ્યાં આવ્યા ત્યાં આવડો એકલો ઉભેલો માંડવા હેઠળ એના બાપાને કે પિતાજી મેદાન સાફ છે અરે પણ તને કેણે ડાયલીનો કર્યો મેદાન સાફ કરવાનું એ મેદાન સાફ થયું એ થયું લ્યો હજી ચમનનો મેળ નથી મળ્યો Oh. <laughs>